આ જે ચાર પુરુષાર્થો છે, એ ચાર પુરુષાર્થોમાંથી બે પુરુષાર્થ ભાગ્યથી સિદ્ધ થાય છે અને બે પુરુષાર્થ કર્મથી સિદ્ધ થાય છે. ધ્યાન દે, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ આ બે વસ્તુ કર્મથી મળે છે, કર્મથી સિદ્ધ થાય છે, અને અર્થ અને કામ એ ભાગ્યના આધારથી મળે છે. તો ધર્મ અને મોક્ષ કર્મથી, અર્થ અને કામ ભાગ્યથી. આપણે શું કર્યું, એને ઉલટું કરી નાખ્યું. ધર્મ અને મોક્ષ ભાગ્ય ઉપર છોડી દીધું, અર્થ અને કામ એના માટે કર્મ કરવા લાગ્યા. હવે ભાગ્યમાં હશે તો સેવા કરીશું, ભાગ્યમાં હશે તો બ્રહ્મ સંબંધ લઈશું, ભાગ્યમાં હશે તો યાત્રાઓ કરીશું. ક્યાં ક્યાં ભાગ્ય પે છોડી દીધા, જબકી ધર્મ ભાગ્ય પે નહીં છોડના, એના માટે કર્મ કરવાનું છે. અરે તારું ભાગ્ય છે એટલે તો તને માનવ જન્મ મળ્યો છે, કેમ પોતાને આટલે દુર્ભાગ્ય માને છે? તો દુર્ભાગ્ય માને છે અભાગો. અને અર્થ અને કામ એ ભાગ્યથી મળે છે, એના માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ. એક વાત ધ્યાનમાં રાખો, કેટલી પણ ભાગા દોડી કરશો પણ જેટલું ભાગ્યમાં હશે એટલું જ મળશે, ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી. આપણે બધા જ કહીએ છીએ ને, ભાઈ ભાગ્યમાં હશે તો મળી જશે, કોઈ કોઈનું ભાગ્ય છીનવી નથી શકતું. તો કેટલી પણ દોડધામ કરશો પણ જેટલું તમારા ભાગ્યમાં હશે એટલું જ મળશે. કેવલ કર્મથી જીવનમાં સુખ નહીં આવે, જીવનમાં સુખ આવે છે પુણ્યથી. ખાલી મહેનત કરવાથી જીવનમાં સુખ નથી આવતું કે ધન નથી મળતું, સુખનો અનુભવ થાય છે પુણ્ય દ્વારા. જ્યારે જ્યારે જીવનમાં સુખ આવે તો સમજી લેજો વૈષ્ણવો કે આપણું એક પુણ્ય ખર્ચાઈ ગયું. એટલે સાચા અર્થમાં જોઈએ તો જ્યારે જીવનમાં સુખ આવે તો એક દુઃખ વિચારવું જોઈએ કે મારું એક પુણ્ય ખતમ થઈ ગયું, અને જ્યારે જીવનમાં દુઃખ આવે તો એક સુખ વિચારવું જોઈએ કે મેં એક મારું પાપ ભોગવી લીધું. ખાલી કર્મ કરવાથી સુખ, બિચારા કેટલા મજૂરી કરતા હોય છે, 10-10 કલાક કેટલું બોજ ઉપાડે છે, તો એક સમયનું માંડમાં એને જમવાનું મળે છે. તો આ જીવનમાં આપણને જે સુખનો અનુભવ થઈ રહ્યો છે, કંઈક એક આપણા પુણ્યનો સંચય છે કે જેના દ્વારા આપણા જીવનમાં સુખ છે. એટલે અર્થ અને કામ એ ભાગ્યથી મળે છે, અને ધર્મ અને મોક્ષ એ કર્મથી પ્રાપ્ત થાય છે. ધર્મથી અર્થ કમાવાનું છે, ધર્મને કેન્દ્રમાં રાખીને નીતિથી. અને કામ મોક્ષ માટે હોવું જોઈએ. તો આ ધર્મ અને મોક્ષની વાડમાં આપણે અર્થ અને કામને સિદ્ધ કરવાનું છે. સૌથી શ્રેષ્ઠ ધર્મ પરહિત સમ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અતિ માઈ. સૌથી શ્રેષ્ઠ ઉત્તમ ધર્મ તો પરહિત, પરોપકારની ભાવના,
જેની અંદર રહેલી છે દયા ભાવના છે એ સૌથી શ્રેષ્ઠ ધર્મ કહેવાય. અને બીજાને પીડા આપવી એનાથી મોટું કોઈ અધર્મ નથી. તમે સેવા કરો, તમે માળા કરો, તમે સત્સંગ કરો, પણ તમે તમારા વ્યવહારથી વાણીથી બીજાને પીડા આપો તો પછી એ કયું ધર્મ થયું? ધર્મનો મૂળ તો સમજ્યા નહીં. ધર્મ સમદ્રષ્ટિ આપે, ધર્મ વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત કરે કે આ વિશ્વ મારો પરિવાર છે, કેવલ મારો ઘર આ નહીં, એ પૂરા વિશ્વ હે. હમારે શાસ્ત્રો કી હમારે વેદો કી યુક્તિ હૈ કે વસુધૈવ કુટુંબકમ, યે પૂરા વિશ્વ મેરા પરિવાર હૈ. ફિર કિસસે દ્વેષ? બધા પરિવારના છે, પછી દ્વેષ સેનો? પછી ક્રોધ સેનો? પછી નિંદા સેની? ઘરમાં આપસમાં મીઠા કલહ થાય, પણ એ પછી ઘરની નિંદા આપણે બીજા વ્યક્તિ સામે ન કરીએ, તો આ એક સંકુચિત વિચારધારા થઈ. પણ આ એક બૃહદ વિચારધારા આપણા જે શાસ્ત્રો આપે છે કે વસુધૈવ કુટુંબકમ, એ જે ચિદ અંશ જે છે એ બધાની અંદર બિરાજમાન છે. એ પછી કોઈ પણ જાતિનો કેમ ન હોય, પછી એ વૈષ્ણવ હોય અવૈષ્ણવ હોય, બધા માટે પ્રેમ આદરની ભાવના હોય. પરહિત સમધર્મ નહીં ભાઈ. તો આ જે બેઝ છે ધર્મનો, જ્યાર સુધી એ નહીં આવે, એ વાત ન સમજીએ, પછી તમે સેવા કરો, સત્સંગ કરો, એનો કોઈ મતલબ જ નથી રહેતો. બધા ભગવાનના અંશ છે. જેમ સાગર હોય, સાગરમાં અનેક લહેરો આવે, એક પછી એક લહેરો આવે, તો એ લહેરો, એ જે તરંગ છે, મોજાઓ, એ મોજા મોજા એકબીજાના ભાઈ કહેવાય. જેમ વેદોએ બતાવ્યું કે જેમ અગ્નિમાંથી તણખલા નીકળે, એમ ભગવાનના શિવ વિગ્રહમાંથી આ સૃષ્ટિ પ્રગટ થઈ છે. તો બધા ભાઈ ભાઈ થયા. તો જે સમદ્રષ્ટિ આપે એ ધર્મ. આપણા વ્યવહાર, આપણી વાણીથી કોઈને પીડા ન થાય, એને દુઃખ ન પહોંચે, એ સર્વથી શ્રેષ્ઠ ધર્મ કહેવાય છે. એસી બાની બોલીએ જો મન કા પાખ હોય, ઓરન કુ શીતલ કરે આપ હુ શીતલ હોય. તો વાણી વચન એસા બોલે, અમારે આચાર્ય આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ તો શિક્ષા પત્રમાં કહ્યું કે ભાઈ ભગવદ સંબંધ સિવાય બોલવું જ નહીં. પણ પછી વાત કરી કે ભાઈ બોલ્યા વગર સંસારમાં કેવી રીતે ચાલે, તો કે ભાઈ આવશ્યક વચન બોલો, અનાવશ્યક વચનોનો ત્યાગ કરો. કારણ કે જે પણ કલહ ક્લેશ થાય છે એનું એકમાત્ર કારણ આ જીવા, એની ઉપરનો સંયમ આપણે ખોઈ નાખીએ છીએ. ગ્રંથિઓ બંધાવવાનું કારણ આ જીવા ઉપર આપણે લગામ નથી. આ જીભમાં એવી તાકાત રહેલી છે ને, ભલે એમાં હાડકું નથી પણ હાડકા તોડાવી નાખ્યા. જેની ઉપર કંટ્રોલ ન હોય તો હાડકા તોડાવી દે. એટલે આપણા આચાર્યોએ આપણને બહુ સોચી સમજીને આપણને સમજાવે છે કે ભાઈ વાણી પે સંયમ, જ્યાદા બોલો મત. આપણા ગુરુજોને બતાવ્યું કે જેટલું વધારે બોલીશું એટલો ભાવ હૃદયમાં વધારે સ્થિત નહીં રહે. તો વાણી પર સંયમ, જેટલું વાણી ઉપર સંયમ હશે એટલું ભગવદ નામ વધારે લેવાશે. ઘણાની બડબડ બડબડ કરવાની આદત બહુ હોય, અને પછી બોલવામાં એટલું વધારે ઘણી વખત બોલી જાય પછી ક્લેશ થાય. પછી વિચાર આવે, અરે મેં શું બોલી લીધું આ. અરે તો બુદ્ધિમાન વો હે
जो बोलने से पहले, जो क्रिया करने से पहले सोचे और फिर करे, और मूर्ख वो है जो क्रिया करने के बाद सोचे, अरे मैं आऊ केम करू। तो जे पण क्रिया करो, जे पण कर्म करो, बहु विचारी ने सोची समझ के, અને જે પણ ધર્મ કરીએ વૈષ્ણવો, નિષ્કામ, અકારણ, કારણ વગરનો એ ભાવથી એ ધર્મ કરીએ, અભિમાન અધિકારને છોડીને એ ધર્મ કાર્ય કરીએ તો એ સફળ થાય। ગત દિવસ આપણે શ્રવણ કર્યું કે જે દક્ષનો જે યજ્ઞ થયો એ સફળ ન થયો, કારણ કે અધિકાર અભિમાનમાં આવીને, સ્પર્ધામાં આવીને એને યજ્ઞ કરે। તો જે પણ ધર્મ કાર્ય કરો નિષ્કામ ભાવથી કરો, હેતુ વગર, બસ કેવલ હેતુ શું હોય, આત્મશાંતિ, સંતોષ, ભક્તિની વૃદ્ધિ, કેવલ આ જ ભાવ એક સત્કર્મ થવો જોઈએ। તો ચતુર્થ સ્કંદ અંતર્ગત ધર્મ અર્થ કામ મોક્ષ ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞ, અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર આવ્યું, ઉત્તાનપાદ રાજા, ઘણી પ્રચલિત કથા છે, ઉત્તાનપાદ જેના પાદ ઉપર છે, માથું નીચે છે, એટલે ઉત્તાનપાદ એટલે આ જીવ, ગર્ભમાં બાળક કેવો હોય, પગ ઉપર માથું નીચે, તો ઉત્તાનપાદ એટલે આ જીવ, અને ઈ ઉત્તાનપાદ રાજાની બે રાણી, સુનીતિ અને સુરુચિ, એટલે આ જીવની પણ બે રાણીઓ, સુનીતિ અને સુરુચિ। એ રાજાને પણ શું હતું, એ સુનીતિને કરતા સુરુચિને વધારે પ્રેમ કરતો। આ શું કરે છે રાજા જીવ, સુનીતિના પથને છોડીને સુરુચિ પાછળ ભાગે છે। બે માર્ગ છે વૈષ્ણવો, એક શ્રેયનો માર્ગ અને એક પ્રેયનો માર્ગ। પ્રેયનો માર્ગ એટલે આપણું જે પ્રિય હોય એ માર્ગ ઉપર ચાલવું, મને જે લાગે એ ઠીક, હું કરું એ બધું બરોબર છે। અને શ્રેયનો માર્ગ એટલે કલ્યાણ કરવા વાળો માર્ગ। બુદ્ધિશાળી વ્યક્તિ બંને માર્ગને સમજે છે અને એમાં એનું કલ્યાણ શ્રેમાં છે એ વિચારે છે। પ્રેયના માર્ગમાં પહેલા સુખ લાગે છે, પછી દુઃખનો અનુભવ થાય છે, અને શ્રેયના માર્ગમાં શરૂઆતમાં કઠિનાઈ લાગે છે, પણ આગળ જતા એને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે। ઉત્તાનપાદ એટલે આ જીવ શું કરે છે, સુનીતિને છોડીને સુરુચિ પાછળ, બસ મને ગમે એ ઠીક, માય વે ઓર હાઈ વે, યે દો વે કો હમને પકડા હુઆ હૈ, માય વે અને પછી હાય હાય વે, અરે હાય હાય પછી કરે। આપણે કયું સત્કર્મ, સત્ય કર્મ કરીએ છીએ, કયું અસત્ય કર્મ કરીએ છીએ કેવી રીતે ખબર પડે, એ કોણ નક્કી કરશે, મારું કયું કામ શ્રેષ્ઠ છે, મારું કયું કામ ખોટું છે, આ નક્કી કોણ કરે, કોણ સા સત્કર્મ હૈ કોણ સા અસત્કર્મ હૈ કોણ તય કરેગા, તય હમ નહીં કર સકતે, આપણે પોતાનો નિર્ણય આપણે પોતે ન લઈ શકીએ, હું આ કરું એ બરોબર છે ને આ કરું એ ખોટો છે, ના। જો દરેક વ્યક્તિ પોતાના કર્મ, પોતે કરેલા કાર્યનો નિર્ણય પોતે કરશે તો બહુ મોટી ગડબડ થઈ જશે। પછી તો જેટલા પણ આતંકવાદીઓ, ટેરરિસ્ટ છે, એ તો બહુ મોટું સત્કર્મ કરે છે એમના એંગલથી, રાઈટ, હમ જેહાદ કર રહે હૈ, તો એ બધા આતંકવાદીઓ શું કરે છે, એનાથી મોટું પુણ્ય કામ બીજું કોઈ કરતું જ નથી, એના એંગલથી વિચારીએ તો બરોબર છે। આ નક્કી કોણ કરશે કે નહીં, કોણ કયું સાચું કામ કયું ખોટું કામ, આ નક્કી કરશે આપણા સદગ્રંથો, આપણા આચાર્યો, આપણા ગુરુજનો આપણને બતાવે કે ભાઈ આ સત્ય છે આ અસત્ય છે, આપણે પોતે કરેલા પોતે નક્કી ન કરી શકીએ।
અને સુરુચિ ના માર્ગ સુનીતિના માર્ગ ઉપર ચાલવાથી ધ્રુવ એટલે કલ્યાણ. ધ્રુવ નો મતલબ શું? દ્રઢતા. ધ્રુવ એટલે કલ્યાણ. સુરુચિના સુનીતિના માર્ગ ઉપર ચાલવાથી જીવનું કલ્યાણ થાય છે. એમનો પુત્ર ધ્રુવ થયો. અને એ એ જીવ માટે, એ ધ્રુવ માટે ભગવાને વિશિષ્ટ એક ધ્રુવ લોકનું નિર્માણ કર્યું. જે સપ્તઋષિઓ જેની પરિક્રમા કરે એવું દિવ્ય સ્થાન એ ધ્રુવજીને મળ્યું. શું કામ? કારણ કે નારદજી જેવા એમને ગુરુ મળ્યા. ગુરુનો આશ્રય લીધો, બ્રજનો આશ્રય લીધો, યમનાજીનો આશ્રય કર્યો. 6 માસમાં ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો એ અર્થ કયું અલૌકિક અર્થ?